એ પહેલાં આ ખાસ યાદ અપાઈ દઉં કે આપણે આ જે ચેનલની અંદર આ જે શ્રેણી શરૂ કરી છે એનો હેતુ શું છે કે તમને મારે એ શીખવવું છે કે તમારો કેશન જે હોય ટાઈમ મેનેજ કરવા માટે તમારી સ્પીડ વધારે ડેવલપ થાય એટલે કે તમારું કે સોલ્યુશન જે હોય તમે જે ગણતરી ગણો એ ટૂંકી હોવી જોઈએ એ શીખવવાનો હેતુ છે કે અહીંયા કોઈ ચેપ્ટરના કોન્સેપ્ટ શીખવવાનો હેતુ નથી તમારી સ્પીડ વધી જાય તમારી એક્યુરેસી વધી જાય તમારું વિધાઉટ સ્ટ્રેસ કામ થાય એટલે કે બહુ ઓછી ગણતરીથી કરવાથી કામ ફટાફટ પતે એ માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છે આ સિરીઝનો હેતુ એટલો છે કે તમારો ટાઈમ મેનેજ કરવા માટે આપણે શું કરવું જોઈએ શું શીખવું જોઈએ એ કરી રહ્યા છે દોસ્તો જઈએ ક્વેશ્ચન નંબર વન ક્વેશ્ચન નંબર વન જે છે એ ક્ષેત્રફળનો છે અહીંયા આપણને કહ્યું છે કે એક ચોરસ ની લંબાઈમાં પચીસ ટકાનો વધારો કરીએ તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય દોસ્તો અહીંયા જોઈએ કે હું તમને ક્વેશ્ચન અહીંયા સોલ્વ લખીને જ છું એટલા માટે કે તમે સમજો કે છેલ્લું એવું કોઈ સ્ટેપ જે છે કે જેમાં આપણે કેલ્ક્યુલેશન આવશે તો એમાં એ કેલ્ક્યુલેશન આપણે ટાળી શકીએ અને એના બદલે આપણે શું કરવું જોઈએ એ માટે હું તમને અહીંયા ટાઈપ કરેલો તૈયાર આપું છું લખવાનો આપણે ટાઈમ લખવાની જરૂર નથી કારણ કે લખવાથી એમાં શું થાય કે આપણે જે જરૂર છે એ સ્ટેપ અગત્યનું છે એટલે અહીંયા સમજી લો કે આ જો સ્કૂલની પદ્ધતિ બધે આપણે સોલ્વ કરીએ તો ચોરસની બાજુનું માપ એ ધારી લઈએ એક બાજુનું માપ એ આ ચોરસ હોય એની બાજુનું માપ અહીંયા એ હોય તો અહીંયા પણ એ જ થવાનું છે અને તો એનો અર્થ શું થયો કે એનું ક્ષેત્રફળ જે થાય એ એ ગુણ્યા એ બરાબર એક્સવેર થાય હવે નવી બાજુ જે થાય નવો ચોરસ જે થાય એમાં પચીસ ટકા વધારો થાય એટલે કે અહીંયા વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ એ થાય પહેલા ખાલી એ હતું એના બદલે વન પોઈન્ટ એ પચીસ ટકાનો વધારો થયો એટલે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ થયો તો અહીંયા બી વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એ થયો તો હવે નવું જે નવું ક્ષેત્રફળ જે થવાનું છે તેનું નવું ક્ષેત્રફળ જે થશે તે પંદર વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એ ઇન્ટુ વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ એ આવે એનો મલ્ટિપ્લાય કરીએ તો વન પોઈન્ટ ફી ફાઈવ સિક્સ ટુ ફાઈવ એ સ્ક્વેર થાય તો હવે એનો અર્થ શું થયો કે જે વધારો કેટલો થયો કે જૂનું ક્ષેત્રફળ જે હતું એ એ સ્ક્વેર હતું નવું ક્ષેત્રફળ જે આવ્યું તે વન પોઈન્ટ ફાઈવ સિક્સ ટુ ફાઈવ એ સ્કવેર થયું તો એમાં ડિફરન્સ જે થયો તે આ થયું હવે એનો અર્થ શું થયો કે જૂનું ક્ષેત્રફળ એ સ્કવેર હતું ત્યારે આટલો વધારો થયો તો સો હોય તો કેટલો વધારો થાય અહીંયા દોસ્તો સોલ્વ કરીએ આ તિરાશી થઈ તો આ પહેલું સ્ટેપ છે એ નીચે આવશે બીજું સ્ટેપ ઉપર આવશે ત્રીજું ઉપર આવશે તો આ બધું સોલ્વ કરીશું ત્યારે આપણને એ એ ઉડી જશે અને આપણને જવાબ મળશે તો આ રીતે આપણે સોલ્વ કરીએ તો આપણો જવાબ આવ્યો છપ્પન પોઈન્ટ પચીસ ટકાનો વધારો થયો હવે દોસ્તો સિમ્પલ લોજિક છે આ બધું જો ના કરવું હોય તો પણ આપણે ચાલે કેમ કે જૂનો એરિયા હતો સમજી લો કે જૂની બાજુનું માપ હતું એ અહીંયા એ ઇઝ ઇકોલ હંડ્રેડ હતું તો અહીંયા કેટલું થઈ જશે આ પણ હંડ્રેડ થાય તો અહીંયા નવી બાજુનું એકસો પચીસ થાય અને અહીંયા આ બાજુનું પણ એકસો પચીસ થવાનું એટલે કે જૂનો એરિયા જે થયો એ સો ગુણ્યા સો થયું અને નવો એરિયા થયો તે એકસો પચીસ ગુણ્યા એકસો પચીસ થયું તો એકસો પચીસ ગુણ્યા એકસો પચીસ અને આ સો ગુણ્યા સો દોસ્તો આ બે સમજી પહેલા કેટલું હતું આ દસ હજારે સો ગુણ્યા સો એટલે દસ હજાર થયું તો દસ હજાર આટલો વધારો તો સો એ કેટલો વધારો આનો અર્થ શું થયો કે આપણે ખાલી આટલું જ કરીએ આ આ ત્રણ ત્રણ અંકોની સંખ્યા છે વન ટુ ફાઈવ એનો ડિજિટલ રૂટ કરીએ તો 8 થાય દોસ્તો ડિજિટલ રૂટ છે એ મે તમને આગળના લેક્ચર નંબર 1 માં એ એપિસોડ નંબર 1 માં ખૂબ ડિટેલ માં સમજાવ્યું છે તો દોસ્તો એટલે જે સંખ્યા હોય એના અંકોના સરવાળાને સિંગલ ડિજિટ સુધી સરવાળો કરો એટલે કે 1 2 5 નો સરવાળો કરીએ તો 8 થાય અહીંયા પણ 8 8 કર્યું તો 64 થાય તો 64 ના બે ડિજિટ છે 64 ના બે ડિજિટ છે તો સિક્સટી ફોર ના બે ડિજિટનો સરવાળો કરીએ તો ચાર કરીએ તો દસ થાય બે તો એક થાય તો એનો અર્થ શું થયો કે થયો થયો આ તો સોરી ઝીરો થાય એટલે અહીંયા તમે જોશો કે મેં તમને અગાઉ એ એ પણ શીખવાડ્યું છે કે એપિસોડ નંબર વનમાં કોઈ નાઇન ઇઝ ઝીરો થાય જેમ કે તમે જોશો કે ઓગણીસ હોય રાઈટ

અને સો ગુણ્યા સો એટલે એક ઓછા એક બરાબર નવ થયું એક ઓછા એક બરાબર જીરો થયું જીરો ઇઝ ઇક્વલ નાઇન થયું તો જ્યાં તમારો જવાબમાં ડિજિટલ રૂટ નાઇન આવતું હોય તમારો જવાબ સાચો થાય તો દોસ્તો તમારો અહીંયા આ જે સંખ્યા હતી એકસો પચીસ ગુણ્યા એકસો પચીસ કરવાનું જે હતું એ તમારા માટે અઘરું હતું એમાં ભૂલ પણ થવાની શક્યતા હતી અને સ્ટ્રેસ પણ થવાનો હતો જ તો દોસ્તો પ્રશ્ન એટલો જ છે કે આપણે જો સહેલું થતું હોય તો આ બધું શા માટે કરવું સવાલ સહેલું પણ છે એકસો પચીસ નો સરવાળો કરવો હોય તો આઠ થઈ જાય એ એ પણ પણ સહેલું સહેલું હતું હતું અને તો થાય આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ ચોસઠ નું શું થયું દસ દસ માંથી થઈ ગયું એક તો અહીંયા પણ સો ગુણ્યા સો કર્યું તો એક જ થવાનું છે સો ગુણ્યા સો કરીએ તો એક જ થવાનું એક ગુણ્યા એક અને એક ગુણ્યા એક કરીએ તો એક થવાનું છે તો એકમાં એક ઓછા એક બરાબર જીરો બરાબર નાઇન થાય દોસ્તો તમે અહીંયા કમ્પેર કરી શકતા હશો કે અહીંયા તમારો ડિજિટલ રૂટથી તમારું કામ બહુ ઇઝી થઈ જાય છે કે તમારી થઈ જાય ટાઈમ કન્ઝ્યુમ ઓછો થાય નેક્સ્ટ જે આ ક્વેશ્ચન જે છે એ આમ તો ચેઇન રૂલ નો કહી શકાય અથવા એને ટાઈમ એન્ડ વર્કમાં બી લોકો ગણતા હોય છે તો દોસ્તો અહીંયા આપણે એવું કહેવું છે કે એક છાત્રાલય હોસ્ટેલની અંદર બસો એસી વિદ્યાર્થીઓ હતા એમને ત્રીસ દિવસ ચાલે એટલો ખોરાક હતો હવે એમાં વીસ નવા વિદ્યાર્થીઓ જોડાય તો અનાજ કેટલા દિવસ ચાલશે સફાઈક છે દોસ્તો ત્રીસ દિવસ કરતા જવાબ ઓછો જ આવવાનો છે અને બધા જવાબ એવા જ આપેલા છે તો પ્રશ્ન એટલો જ છે કે બસો એંસી માણસો હોય આ ત્રીસ દિવસ આવે એટલે અનો અર્થ શું થયો કે બસો એંસી ગુણ્યા ત્રીસ નો જે ગુણાકાર થાય એ એટલી એટલી કૂપનો આપણે ફાડવાની રહે રોજના રોજના સમજો કે રોજ બસો એંસી કૂપન આપીએ રોજ બસો એંસી કૂપન આજે એક બસો એસી કૂપન પપરાઈ ગઈ બીજા દિવસે એસી બસો એંસી વપરાય ગયી ત્રીજા દિવસે વપરાય ગયો તો ત્રીસ દિવસ સુધી બસો એંસી કૂપન વપરાય ગયો તો આપણી પાસે આટલું આટલી હાજરીથી આટલા લોકોને ખોરાક થાય એટલું આપણી પાસે ખોરાક છે હવે એમ કહે છે કે વીસ વધારે આવે એટલે હતા એમાં બીજા થઈ જશે કેટલા ત્રણસો ત્રણસો વિદ્યાર્થીઓ હોય તો હવે એને કેટલા દિવસ ચાલશે તો એનો અર્થ શું થયો કે આ બેનો ગુણાકાર જે થાય ને આ બેનો ગુણાકાર થાય તે સરખો હોવો જ જોઈએ કે આપણી પાસે અનાજ તો એટલું જ છે તો એનો અર્થ શું થયો કે આ બેનો ગુણાકાર કરીએ તો અહીંયા ક્વેશ્ચન માર્ક આ જે જીરો જીરો આ બે જીરો અહીંયા ઉડી જાય તો રહ્યું શું ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટ્વેન્ટી એટ થયું તો દોસ્તો આ ક્વેશ્ચન બહુ પ્રમાણમાં સહેલો હતો એટલે અહીંયા કોઈ ની એવી જરૂર નથી બીજો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન સરેરાશનો છે આ ક્વેશ્ચન થોડોક અટપટો બી છે ક્વેશ્ચન સોલ્વ કરવા જઈએ તો એમ કહેશો તમે જોશો કે ત્રીસ કિલો વજન વાળો એક વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર જાય છે

તો નવા વિદ્યાર્થીનું વજન ત્રીસ કિલો કરતા વધારે જ હોય નક્કી જ છે તો હવે આમાં બધા જવાબ તો એવા જ આપેલા છે તો આપણે કેલ્ક્યુલેટ કરવું જ પડે તો દોસ્તો જોઈએ કે નવા વિદ્યાર્થીનું વજન સમજો કે એક્સ કિલોગ્રામ હતું તો એનો અર્થ શું થયો કે જૂના વિદ્યાર્થીઓનું નવા અને જૂના વિદ્યાર્થીઓના વજનનો તફાવત જે છે એ કેટલો થવાનો જે એક વિદ્યાર્થી ત્રીસ કિલો વાળો ગયો નવો આવ્યો વધારે વજન વાળો તો એનો બે તફાવત શું થવાનો દરેક વીસે વીસ વિદ્યાર્થી અહીંયા લખો તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છેલ્લો વીસ વિદ્યાર્થી દરેકનું પોઈન્ટ સેવન્ટી ફાઈવ વધી ગયું પોઈન્ટ સેવન્ટી ફાઈવ વધી ગયું પોઈન્ટ સેવન્ટી સેવન્ટી ફાઈવ વધી ગયું તો કેટલું વધી ગયું તો વીસ ગુણ્યા પોઈન્ટ સેવન્ટી ફાઈવ એટલે વીસ ગુણ્યા ત્રણ ચતુર્થાંશ લખો તો પણ સહેલું થઈ જાય તો એનો અર્થ શું ચાર વડે ભાગ્યું તો પાંચ પાંચ તરી પંદર એટલે ટૂંકમાં પંદર કિલો વજન વધી ગયું તો એનો અર્થ શું થયો કે જે વિદ્યાર્થી દરેક વિદ્યાર્થીને પંચોતેર સાતસો પચાસ ગ્રામ સાતસો પચાસ ગ્રામ વધારે મળ્યું છે એટલે કે એ જો ત્રીસ કિલો વાળો ગયો હોત ને ત્રીસ કિલો વાળો આવ્યો હોત તો તો એવરેજ એટલી જ રહી હોત પણ દરેકનું પંચોતેર ગ્રામ વધી સાતસો પચાસ ગ્રામ વધી ગયું એનો અર્થ શું થયો કે વીસ વિદ્યાર્થીઓનું સાતસો પચાસ ગ્રામ વધી ગયું એટલે પંદર કિલો વધી ગયું પણ જે ત્રીસ કિલો ત્રીસ કિલો તો પેલા જૂનો ગયો એનું હતું જ પ્લસ નવો જે આવ્યો એનું પંદર વધારાનું લઈને આવ્યો છે તો ત્રીસ નું અંદર એકબીજાની સામ સામે હેરાફેરી થઈ ગઈ હોત તો એમાં કોઈ વધારો થયો જ ના હોત પણ વધારો થયો કેમ કે પંદર કિલો વધારે લઈને આવ્યો છે એટલે નવો વિદ્યાર્થી જે આવ્યો એ પિસ્તાલીસ કિલો ગ્રામ નો છે એટલે કે એનો અર્થ એનો જવાબ થયો ફોર્ટી ફાઈવ કેજી ગ્રામ થયો નાવ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ ક્વેશ્ચન જે છે નળાકારની નળાકાર નો હશે એટલે ઘનફળ નો હશે દોસ્તો ક્ષેત્રફળ અને ગનફળના પ્રશ્નો બી સામાન્ય રીતે ઘણી વખત પૂછાતા જ હોય છે પણ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ક્ષેત્રફળ ગનફળ ગમતું નથી કેમ કે ક્ષેત્રફળ ગનફળમાં ફોર્મ્યુલા યાદ રાખવાની તકલીફ હોય છે અને ફોર્મ્યુલા ભૂલી જાય સૂત્રો ભૂલી જાય તો આપણને જવાબ નહીં આવડે આપણે એટલે એનાથી લોકો એવોઈડ કરતા હોય છે પણ દોસ્તો એટલું અઘરું નથી તમે સિસ્ટેમેટિક જો લર્ન કરો તો સમીકરણો બધા લિંક કરીને જોડો તો બહુ ઈઝી થઈ જાય છે આ ક્વેશ્ચન માં આપણને કહ્યું છે આ નળાકાર ટાંકી હોય તો આ નળાકાર ટાંકીમાં આપણને એની ત્રીજી આપી છે વન પોઈન્ટ ફોર મીટર અને ચાર મીટર ઊંચાઈ આપેલી છે તો આપણને એવું કહ્યું છે કે એનું કેટલા લીટર પાણી મારી શકે દોસ્તો એમાં કેટલું પાણી આવશે તો પેલા હોય એક મીટર બાય એક મીટર બાય એક નું જે ઘનફળ એટલે એનો અર્થ શું થયો એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એક ઘન મીટર હોય તો એમાં હજાર લિટર પાણી સમાઈ શકે છે એક ઘન મીટરમાં માં એક હજાર પાણી એક હજાર લીટર પાણી સમાતું હોય છે તો એનો અર્થ શું થયો કે આપણું જે ઘનફળ શોધીશું એને આપણે વન થાઉઝન્ડ વડે મલ્ટીપ્લાય કરશું એટલે આપણો જવાબ આવી જશે તો પેલા ઘનફળ શોધવાનું રહેશે તો ઘનફળ શોધવું હોય તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ પાઈ આર સ્કવેર ઇન્ટુ એચ તો પાઈ ની કિંમત બાવીસ સતમાઉસ આર અહીંયા ત્રીજી આપણને આપી છે વન પોઈન્ટ ફોર સ્કવેર વન પોઈન્ટ ફોર આરનો સ્કવેર કરીએ તો વન પોઈન્ટ ફોરનો સ્કવેર થાય હાઇટ આપણને આપી છે ચાર મીટર તો આ બધાને સોલ્વ કરીએ તો તમે જોશો કે અહીંયા ટ્વેન્ટી ટુ અપોટ સેવન વન પોઈન્ટ ફોર ફોર્ટીન ટેન ને ફોર્ટીન ટેન મલ્ટિપ્લાય કર્યું બધું આને સોલ્વ કરશું તો દોસ્તો તમને ટાઈમ લાગવાનો સ્ટ્રેસ પણ થવાનો અને મિસ્ટેક પણ થવાની એના બદલે આ ક્વેશ્ચનનો આન્સર તમારો ફક્ત અને ફક્ત બે સેકન્ડમાં વિધાઉટ પેન

કોઈ પણ વર્તુળનો અગાઉના અગાઉ અગાઉના જે એપિસોડમાં પણ જયારે વર્તુળની વાત આવી છે ત્યારે મેં તમને યાદ અપાવેલું જ છે કે કોઈ પણ વર્તુળ હોય એનું ક્ષેત્રફળ અથવા ઘનફળ જે આવે એ બે વડે સાત વડે ને અગિયાર વડે ભગાય તેવું જ હોય તો દોસ્તો અહીંયા તમે જોશો આ બાવીસ સત્વાંશમાં બે ને છે 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 તો તો નીચે નીચે તમારે જ જ નહીં નહીં તમારો જીવતો રહેવાનો તમારો જવાબ જે આવશે તે વડે ગુણાકાર કરીને લાવવાના હો તો અગિયાર વડે ભાગી શકાય તેવો જવાબ કયો છે તે માટે તમને મેં વિડિયો નંબર વન માં એટલે એપિસોડ નંબર વનમાં એપિસોડ નંબર માં ભાગાકારના નિયમોનું મહત્વ સમજાયું હતું અને એમાં અગિયાર ભાગાકાર નો નિયમ પણ સમજાયો હતો કોઈ સંખ્યાને અગિયાર વડે ક્યારે ભાગી શકાય જેમ કે અહીંયા તમે જોશો એક નંબર ત્રણ નંબર અને પાંચ નંબર એક નંબર એક નંબર ત્રણ નંબર અને પાંચ નંબર આ ત્રણ નો સરવાળો કરીએ તો થાય આ બે નંબર ચાર નંબરનો સરવાળો કરીએ તો ચાર વત્તા ચાર બરાબર આઠ થાય આ બેનો તફાવત શૂન્ય થઈ ગયો અથવા અગિયાર થયો હોત અથવા અગિયાર ના ગુણાકારમાં આવ્યો હોત તો અગિયાર વડે ભાગી શકાય તેવો હોય દોસ્તો અહિયાં તમે જોશો તો અહિયાં આવું શક્ય નથી અહિયાં ચાર વત્તા બે બરાબર છ થયું ને અહિયાં બાર થયું બાર માંથી છ જાય તો છ થાય તો આ જવાબ ખોટો છે અહિયાં જો ચાર ને બે છ થયું ને આ દસ થયું આ બે લીટી વાળા જે થયા બેનો સરવાળો કર્યો તો છ થયું ને ટપકા આ મીંડા વાળું થયું એનો સરવાળો દસ થયો દસ માંથી છ જાય તો ચાર થાય એટલે જવાબ શૂન્ય ના થાય એટલે જવાબ ખોટો છે અહિયાં જોઈએ તો આ બે વત્તા છ વત્તા શૂન્ય તો અહિયાં આ બેનો આ આ લીટી કરવાની કોઈ જરૂર ઝીરો જ હતો એટલે શરૂ નથી અહિયાં બે વત્તા છ વત્તા એટલે છ કરીએ તો આઠ થાય અને અહિયાં ચાર વત્તા આઠ કરીએ તો બાર થાય એમાંથી ડિફરન્સ કેટલો આવ્યો ચાર એટલે આ જેવા પણ ખોટો છે ફક્ત દોસ્તો ફક્ત બે સેકન્ડમાં તમારો આન્સર આવી શકતો હોય તો આ બધું શા માટે આપણે આ બધી ગણતરીની ઝંઝટમાં પડવું જોઈએ અગત્યનું દોસ્તો આવું તમે જોશો યુટ્યુબમાં તમને આવું ક્યાંય જોવા નહીં મળે અથવા બજારમાં પુસ્તકોમાં તો એવું શક્ય જ નથી તો દોસ્તો આજે સમજો કે જે ક્શન આપણે ફક્ત અને ફક્ત બે સેકન્ડમાં થઈ શકતો હોય એના માટે આપણે દોઢ મિનિટ એક મિનિટ શા માટે બગાડવી અને એક મિનિટ વાપર્યા પછી ભી આપણે સ્ટ્રેસ તો થવાનો જ છે દોસ્તો જોઈએ બીજો ક્વેશન હા દોસ્તો યાદ અપાવું કે આપણે આ જે શ્રેણી જે શ્રેણી અંતર્ગત જે લર્ન કરી રહ્યા છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી પરીક્ષા જે લેવાની છે સીસી ની પરીક્ષા કમ્બાઈન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી માટે મેં તમને અગાઉ એક એક વિડિયોની અંદર તમને એવા મેથ્સ રિઝનિંગના 70 માર્ક્સ માટેનું આ કોઈ પુસ્તક લિબર્ટી દ્વારા પબ્લિશ થયું હતું મેથ્સ પ્લસ રિઝનિંગમાં એમાં સ્પેશિયલી ગુજરાત ગૌણ સેવા માટેનું સ્પેશિયલ બનેલું હતું એક બીજું પુસ્તક આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યો છું કે જે વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોર્સ જોતો હોય 100 100 માર્ક્સની તૈયારી કરવી હોય ગુજરાતી ઇંગ્લિશ સાથેની પણ કરવી હોય તેવા વિદ્યાર્થી માટે આ જે છે મેથ્સ ઇંગ્લિશ રિઝનિંગ અને જનરલ નોલેજ ગુજરાતી આ ચાર સબ્જેક્ટનું કમ્બાઇન્ડ પુસ્તક છે જેમાં આ રીઝનિંગના બધા જ પ્રશ્નોનો બધી પેટર્નો સમાવેશ થઈ જાય ગણિતમાં પણ તમને એવી બધી જ મેથડો આવી જાય બધા ઉદાહરણ સહિત સમજાયેલું છે અને ગુજરાતી ઇંગ્લિશના બધા જ ટોપિક નો સમાવેશ થઈ ગયો છે એવા અહીંયા ટોટલ બત્રીસો ક્વેશ્ચનનો અહીંયા સમાવેશ કર્યો છે હેતુ મલ્ટીપલ મલ્ટિપલ ચોઈસ વાળા ક્વેશ્ચનનો અને એમ પણ કહેવાય કે આ જે પુસ્તક જે છે એમાં પાંચ મોડલ પેપર પણ આપેલા છે એટલે જે આપણી પરીક્ષા દ્વારા આપણી જે ગુજરાત ગૌણ સેવા દ્વારા જે પરીક્ષા લેવાશે એ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાવાના છે જે ક્વેશ્ચન પૂછાવાની જે સ્ટાઇલ છે એવી જ અનુરૂપ જે હોય એવા પાંચ મોડલ પેપરો તમને ઉત્તર સહિત આપેલા હશે વિથ સોલ્યુશન દોસ્તો આગળ જોઈએ તો આ જે પુસ્તક જે છે એનો આઈબીપીએસ એટલે આઈબીએસ આઈએસબી નંબર એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે પુસ્તકો સ્ટાન્ડર્ડ પબ્લિશન જે સ્ટાન્ડર્ડ પ્રકાશન દ્વારા જે તો રજીસ્ટર્ડ થયા હોય એના દ્વારા એનો નંબર અપાતો હોય એના નંબર છે અને એ જે પુસ્તક જે લેટેસ્ટ નવી જ આવૃત્તિ છે બે હજાર બે હજાર ત્રેવીસની જૂનની અને એની કિંમત છે સાતસો પચાસ રૂપિયા તો દોસ્તો આજે આ પુસ્તક જે છે એમાં લિબર્ટીના જે કન્ટેન્ટ રાઇટરો જે છે એમના દ્વારા આ સંપાદન થયેલું છે અને આનું સિલેબસ પુસ્તકનું જે સિલેબસના અનુરૂપ આખું જે એનું કન્ટેન્ટ જે છે એમાં તમે જોશો સૌથી પહેલા મેથનો સમાવેશ કર્યો છે એટલે કે એવા સત અઠ્યાવીસ ચેપ્ટરો અહીંયા સમાવેશ થયો છે એટલે અઠ્યાવીસ ચેપ્ટરો તમારા મેથ્સના લગતા હશે અને તર્કશક્તિ રિઝનિંગના એવા ત્રેવીસ ચેપ્ટરો છે અને એવા ગુજરાતી અને ઇંગ્લિશ ના એવા ગુજ ઇંગ્લિશ માટેના ત્રેવીસ ચેપ્ટરો છે અને ગુજરાતી માટેના પણ ચેપ્ટરો છે એટલે કે આપણો સંપૂર્ણ કોર્સ એક જ પુસ્તકની અંદર આપણને મળી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે તો દોસ્તો જોઈએ નેક્સ્ટ ક્વેશન આ ક્વેશ્ચન છે લસા ગુસાનો ગુજરાત સરકારની પરીક્ષાઓમાં લસા ઘુસાના પ્રશ્નો સામાન્ય રીતે પૂછાતા રહેતા હોય છે તો આ પ્રશ્નમાં આપણને એવું કહેવું છે કે બે સંખ્યાઓનો ગુસા લસાનો સરવાળો આપ્યો છે એટલે કે લસા વત્તા ગુસા લસા આપણે સમજો કે અહીંયા આપણને આપ્યું છે લસા વિશે આગળ એવું કહ્યું છે લસા જે છે તે ગુસા કરતા ચોરાસી ગણો છે એટલે કે લસા જો આપણે ગુસા કરતા ચોરાસી ગુસા ને આપણે સમજો કે એક્સ હોય તો લસા કેટલો થાય ટાઈમ થાય ગુસા કરતા લસા ચોર્યાસી ગણો મોટો છે તો એ બેનો સરવાળો કર્યો હોય તો આપણને આપેલું છે તો આપણે એનો અર્થ આમાંથી આપણે એક્સ ની વેલ્યુ શોધી શકીએ એટી ફાઈવ એક્સ ઇઝ ઇકોલ સિક્સ એટી થાય અને એને પંચ્યાસી વડે ભાગી આ પંચ્યાસી વડે ભાગી નાખીએ તો એક્સની કિંમત મળે આઠ તો એનાથી અહીંયા જો આપણને ગુસા આઠ મળી જાય તો લસા જે છે તે આપણને બે લસા મળી ગયા આપણને એવું કહેવું છે કે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા છપ્પન હોય તો લસા ગુસાના ચેપ્ટર માં એક આપણો કોન્સેપ્ટ છે કે બે સંખ્યાઓનો ગુણાકાર જે થાય એ બે સંખ્યાઓનો ગુણાકાર જે થાય તે અને લસાના ગુણાકાર બરાબર થાય છે એટલે કે ગુણ્યા બરાબર થાય એક સંખ્યા હોય એક્સ બી સંખ્યા હોય વાય તો એ બે સંખ્યાનો ગુણાકાર બરાબર આ થાય તો એ આપણે જોઈએ તો અહિયાં આ જે આપણો કોન્સેપ્ટ જે એનો આ ચેપ્ટરનો છે તે આ થયો તો એમાંથી આપણે લસા શોધી કાઢ્યો છસો બોતેર અને ગુસા શોધી કાઢ્યો આઠ અને એક સંખ્યા આપણને છપ્પન આપી છે બીજી સંખ્યા કઈ છે આપણે શોધવાની છે અહીંયા પણ દોસ્તો જોશો કે બીજી સંખ્યા બરાબર છસો બોતેર ગુણ્યા આઠ ભાગ્યા છપ્પન થયું દોસ્તો આ જે ગણતરી થાય એમાં આપણને છપ્પન ના બે ફેક્ટર થાય સાત અને આઠ વડે ઉપર ભાગવાનું થાય દોસ્તો આ જે જે ગણતરી જે છેલ્લે મારું તમને ફોકસ એ જ કરવાનું છે કે આપણી ગણતરી કેમ કરવી નીચે તમે જોશો નીચે બે સંખ્યા આપી નીચે સંખ્યા આપી છે છપ્પન છપ્પન ના બે આંકડાનો સરવાળો કરીએ તો છપ્પન ના બે આંકડાનો સરવાળો કરીએ તો અગિયાર અગિયાર થાય અગિયાર નું શું થઈ જાય બે અને ઉપર જે આપ્યું છે સિક્સ પ્લસ સેવન પ્લસ ટુ ઇઝ ઇક્વલ બાર ને છ અઢાર થાય એટલે નવ થાય સિક્સ વત્તા સાત નો છ તેર બે સોરી પંદર થાય છ વત્તા સાત તેર તેર વત્તા બે પંદર પંદર બરાબર છ પંદર નો સરવાળો કરીએ તો છ થાય અને અહીંયા આઠ આપેલું છે છ ગુણ્યા આઠ કરીએ તો છ ગુણ્યા આઠ કર્યું તો અડતાલીસ થયું અડતાલીસ નો સરવાળો કર્યો તો બાર થયો બાર નું થયું ત્રણ તો નીચે શું થયું ઉપર આવ્યું ત્રણ નીચે આવ્યું આપણે બે તો ત્રણ દુતીયાં છે એટલે શું થાય વન પોઈન્ટ ફાઈવ થાય એનો સરવાળો શું થાય કરીએ તો આઠ થાય છે પાંચ ખોટો છે આવે આ સાચો જવાબ છ વત્તા પાંચ કરીએ તો અગિયાર અગિયાર નો સરવાળો કરીએ તો બે થાય એટલા જવાબ ખોટો છે તો દોસ્તો છેલ્લું તમારું જે છેલ્લી ગણતરી જે હતી એમાં તમારો સ્ટ્રેસ બચી જાય તમારી એક્યુરેસી જળવાઈ રહે અને તમારો જવાબ સ્પીડી પણ લાવી શકાય એ માટેની આ મેથડ જે છે એ આપણે ડિજિટલ રૂટ થી સોલ્વ કર્યું હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આ ક્વેશ્ચન જે છે એ સાદુ રૂપનો છે સાદુ રૂપના પ્રશ્નોમાં સામાન્ય રીતે બીઓડીએમએસ બીઓડીએમએસ એટલે ભાગુ આધારિત આપણે ક્વેશ્ચનો સોલ્વ કરવાના હોય છે પણ એનું એક ટોપિક આગળ એ પણ છે કે જેમાં આગળ ગણિતના સિદ્ધાંતના આધારે એમાં બેઝ શબ્દ આધારિત કસોટીઓ આપેલી હોય કસોટીઓ હોય છે એક શબ્દ ટોપિક છે આ ક્વેશ્ચનમાં આપણને એવું કહ્યું છે કે રિયા પાસે કેટલાક સસલા કેટલાક એટલે આપણને ખબર નથી કેટલાક સસરા ને કેટલા પોપટ છે પોપટ કેટલા છે ને કેટલા સસલા છે આપણને ખબર નથી પણ આપણે એ શોધવાનું છે કે એના ટોટલ આપણને એવું કહેવું છે કે બેના માથા જો કરીએ તો ફોર્ટી ફાઈવ છે અને એના પગની સંખ્યા ગણીએ તો એકસો ત્રીસ છે અહીંયા તમે દોસ્તો જોશો સસલું જે હોય અને પોપટ હોય પોપટને કેટલા પગ હોય બે પગ હોય સસલાને ચાર પગ હોય એટલે કે આપણે શોધવાનું કહેવું છે કે પોપટની સંખ્યા કેટલી હશે તો દોસ્તો પોપટની સંખ્યા શોધવી હોય તો સમજી લો કે આપણે સપોઝ કરીએ સંખ્યા એક્સ છે પોપટની સંખ્યા હોય તો સસલાની સંખ્યા ટોટલ કેટલા હતા 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 માથા કેટલા તો ટોટલ પોપટ હોય એમાંથી એક્સ જો પોપટ હોય તો સસલાની સંખ્યા કેટલી થાય પિસ્તાલીસ ઓછા એક્સ થાય તો એનો અર્થ શું થયો કે આ જે થયું સસલાની પોપટની સંખ્યા કેટલી છે એક્સ એને એને બે પગ હોય તો એને આપણે કુલ પગ કેટલા એકસો ત્રીસ આપણને કુલ પગ એકસો ત્રીસ આપેલા છે એમાંથી સૌથી પહેલા પોપટના પગ ગણીએ તો બે ગુણ્યા એક્સ થાય અને જો સસલું જે હોય એને ચાર પગ હોય એટલે કે સસલાની સંખ્યા કેટલી છે ફોર્ટી ફાઈવ માઇનસ એક્સ તો એને ચાર ગુણ્યા ફોર્ટી ફાઈવ માઇનસ એક્સ કરશું તો આ સસલાના સસલાના પગની સંખ્યા થઈ ગઈ આ એનો સરવાળો કરીએ તો એકસો ત્રીસ થાય આના આધારે આપણે સોલ્વ કરીશું તો અહીંયા ટુ એક્સ પ્લસ આને બ્રેકેટ ખોલી નાખશું તો એકસો એસી થાય આના બ્રેકેટ ખોલું અહીંયા ફોર એક્સ થયું તો અહીંયા ની કિંમત આપણને ટ્વેન્ટી ફાઈવ મળી ગઈ આ ઇક્વેશન બેચ કરવાથી મળી પણ દોસ્તો આ ક્વેસ્ટન આપણે પ્રેક્ટિકલ સેન્સમાં લોજીકલ જોઈએ તો સમજી લો કે પોપટને પણ ચાર પગ છે પોપટને પણ ચાર પગ છે સિમ્પલ દોસ્તો હું તમને ખાલી બોલું તમારો જવાબ આવી જશે પોપટને ચાર પગ હોય સસ્તાને પણ ચાર પગ હોય તો માથા કેટલા હતા પિસ્તાલીસ તો પિસ્તાલીસ ગુણ્યા ચાર કરીએ તો એકસો ને એસી પગ હોવા જોઈએ દોસ્તો આ ઇક્વેશન બેઝ કરીએ તો આ ગણતરી ગણવી પડે એના બદલે ગણીએ તો ટોટલ પિસ્તાલીસ સસલા પગ પોપટ છે કમ્બાઈન તો દરેકના ચાર પગ ગણી લઈએ તો આપણે પિસ્તાલીસ ગુણ્યા ચાર કરીએ તો એકસો એસી પગ થવા જોઈએ પણ ખરેખર અહીંયા પગ કેટલા હતા એકસો ને ત્રીસ એટલે પચાસ ભાગ ઓછા હશે તો આ પચાસ પગ કોના ઓછા હશે પોપટ ના ઓછા હશે તો દરેક પોપટના ચાર ના બદલે બે 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 પગના બદલે ચાર ગણાય ગયા છે તો પચાસ ને તમે બે વડે ભાગી નાખશો તો સીધા પચીસ પગ પચીસ પોપટ પચીસ પોપટના પચાસ પગ હશે આ પચાસ પગ જે ખૂટ્યા એ કોના હશે પોપટના પોપટ કેટલા હશે પચીસ પચીસ પોપટના બે બે પગ વધારે ગણી નાખ્યા તો પચીસ વડે પચીસ નું બે પચીસ ગુણ્યા બે કરીએ તો પચાસ થાય તો એનો અર્થ શું થયો કે આપણો જવાબ છે પચીસ પોપટ થયો દોસ્તો આટલું જો ઓરલ થઈ જતું હોય તો આપણે પેનની શા માટે દોડાવવાની તો દોસ્તો આજે આપણા છઠ્ઠા એપિસોડની આપણે દસમા એપિસોડમાં છેલ્લો ક્વેશન જોયો છે તો ફરી પાછા આપણે મળીએ છીએ અગિયારમાં એપિસોડમાં એ દરમિયાન તમને કોઈ બી કોમેન્ટ હોય તમને કોઈ સજેશન હોય તો જરૂર આપણે લખજો કોમેન્ટ બોક્સમાં તો એને આપણે જરૂર ચર્ચા કરીશું